આજના પ્રસંગની માલિકા સાંઈ ધામ જલજીતના આંગણે આજ ગણપતિ દાદા નો અવસર હોય, દાદા ની સ્થાપના હોય અને એમાં સાંઈ ધામ જલજીતના તમામ બાલુડા ભેગા થઈ. અને મિત્રો, આ ત્રીજું વર્ષ છે અને જ્યાં દાદાની સ્થાપના થઈ હોય, ગણપતિ ગજાનંદ મહારાજ ની સ્થાપના થઈ હોય, જેને હારા નહરા કામની માલિપા ગણપતિ દાદાની પૂજન થાય, પ્રથમ જેની પૂજાયું થાય એમાં વિઘ્નહર્તા દેવ આજે સાંઈ ધામના આંગણે જલજીતના આંગણે તમામ બાલુડા માના દીકરા ભેગા થઈ, તમામ દાદાના તમામ દીકરા માના તમામ દીકરા ભેગા થઈને જલજીતના આંગણે સાંઈ ધામના આંગણે આજ માનો આવો ડાક ડબરૂ નો દેવ ડાયરા નું આયોજન કરેલું હોય. મિત્રો વાત કરું ને, કોઈ ધર્મ નું કામ કરવું હોય, કોઈ ધર્મ નું કામ કરવું હોય, ધર્મ ના નામે રૂપિયા વાપરવા હોય, હે મિત્રો, મારા હરેક પ્રોગ્રામ ની માલિકા કહું છું કે કોઈ ધર્મ નું કામ કરવું હોય, નીતિ નું કામ કરવું હોય અને ધર્મ ના માર્ગે રૂપિયા વાપરવા હોય ને તો ઈ જેના તેનાથી થતું નથી, ઈ જેના તેનાથી થતું નથી. કારણ મારા હરેક પ્રોગ્રામ ની માલિકા કહું છું કે જેને જેને મા વહે કમાયું કરી હોય, જેને માની ભક્તિ કરી હોય, મિત્રો કાંઈક વડવાની કાંઈક ગૈઠાની કૃપા હોય ને તો મિત્રો આવા ધર્મ ના કામ થાય. એટલું નહીં, જે જલજીતના સાંઈ ધામના આંગણાની માલિપા આ ગણપતિ દાદાની સ્થાપના હોય અને જેમના દીકરા બેઠા, મિત્રો કદાચ નામ લઉતો ભલે ન લઉતો ભલે, પણ જેટલા એ ગણપતિ દાદાની સ્થાપનાની માલિપા જેને સેવા કરી છે, જેને લાભ લીધો છે અને ગણપતિ દાદાનું આજ ત્રીજું વર્ષ છે, અરે દાદાને એમ આપણે આજ પ્રાર્થના કરી, માને એવી પ્રાર્થના કરી કે હે બાપા, એ સુધાડા દેવ, એ વિઘ્નહર્તા, એ દાદા હાચા મન ધન તન મન ધન થી આજ તારી સેવાયું થાય એવી કરી, કાલા વેલા સેવા થાય એવા કર્યા, પણ અમારી માથે તારી અમી દ્રષ્ટુ રાખજે ને તારી કૃપા રાખજે. અને આજ ગણપતિ ગજાનંદ મહારાજ બેઠો હોય, મિત્રો આપણે કહીએ છીએ ને કે પાડિયાની પૂજા થાય, કોઈ સુરવીર નો દીકરો હોય, કોઈ દાતાર નો દીકરો હોય એની પૂજા થાય ને એને કેસરિયા સિંદૂર ચડે. મિત્રો ઘણા પાડિયા હોય, કોઈ બેન દીકરી માથે જેને વાહે માથા દીધા હોય, કોઈ ગાવડિયું માથે વાહે જેને માથા દીધા હોય, કોઈ એવા સુરવીર હોય કે જેને ભોમ માટે ભોમ માટે પોતાના લીલા માથાના દાન દીધા હોય. પણ મિત્રો સાંભળવા જેવી વાત છે કે આ ગણપતિ ગજાનંદ મહારાજ જે પૂજાણો છે ને બાપ, પોતાની માં માટે પોતાની માં માટે પોતાનું લીલા માથાનું દાન દઈને બાપ પૂજાણો છે. મિત્રો માં પાર્વતી જેથી સ્નાન કરવા બેઠા, માં પાર્વતી સ્નાન કરવા બેઠા ને જેથી બાપ પોતે ભોળિયો નાથ પોતાનો પિતા આવે, અને સ્વયં ખંડની માલિપા જેથી ભોળિયા નાથ ને જવા ન દેવો, અને તેથી ભોળા નાથે ગણપતિ દાદા નું મસ્તક ઉતારી લીધું અને ઈ પાડીઓ થઈને પૂજાય, જેને માથાના દાન દીધા ને મિત્રો ઈ પૂજાય અને એને કેસરિયા રંગ ચડેવો, એવો આજ ગણપતિ ગજાનંદ મહારાજ બેઠો છે. મિત્રો પેલા તમામ જેટલા મારો અવાજ સાંભળે અને અહીં બેઠા હોય, એક માનો જે જયકાર કરવો છે, ગણપતિ દાદાનો જે જયકાર કરવો છે, તમામ એ હાથ ઊંચા કરી નાખો, મારો અવાજ સાંભળે અને જય બોલતા પાપ લાગે તો મારી માથે અહીં આપી દેજો ગણપતિ દાદાના સાનિધ્યમાં. અને મિત્રો એવો જય જયકાર કરો કે જ્યાં વિઘ્નહર્તા મારો ગણપતિ ગજાનંદ મહારાજ બેઠો હોય, મારો અવાજ સાંભળે અને જય ન બોલે તો મુંબઈમાં જેટલી ગાયું કપાય ને એટલું પાપ તમારી માથે.
અને એટલો એવો માનો છે, જેકાર કરજો મિત્રો, મુંબઈમાં જેટલી ગાયું કપાય એટલું પાપ તમારી માથે, માનો છે જેકાર કરજો બાપા. બોલ શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ ની, બોલ શ્રી ખોડિયાર માં, બોલ શ્રી ખોડિયાર માં, બોલ શ્રી ખોડી, બોલ પંચના દેવની. દુદાડો દખ ભજણો અન સદાઈ તું તો બાપા બાળાવે, પણ સદા તને સમરતા એ બાપા વિખાન નો આવે પાસ. પણ સમરે તમે સંત ને ચોર, અરે રે મારો ગૌરી નંદ ગણેશ બાપા. આવે મારી આયુનો વીર ખેતલો આગેવાન, આવે મારી આયુનો વીર ખેતલો આગેવાન, આવે મારી ચૌહાણ ની ખોડિયાર માનો આગેવાન. અરે ઓલા રૂડા વેદ ને, ઓલા રૂડા વેદ ને વાંચ ને વીર ખેતલા. મિત્રો હમણાં કીધું ને, હવ પ્રથમ જેની પેલી પૂજા થાય, પેલી સ્થાપના થાય, હારું નહરું કામ હોય, કદાચ ઈ ગણપતિ દાદા ને યાદ ન કરી તો આપણું કામ પૂરું ન થાય. બહુ હે એવો દુદાડો દેવ. અને મિત્રો પછી જે માને બોલાવી હોય, અને વીર ખેતલિયો જેદી માનો આગેવાન વીર ખેતલિયો રમવા આવે, સૌ પ્રથમ અમે રાવણ દેવ ના દીકરા પેલી ડાક વગાડી તો વીર ખેતલા ની બોલ. અને ઈ માનો મવડી વીર ખેતલિયો રમવા આવે, અને ચૌહાણ ની આઈ ખોડિયાર નો આગેવાન કેવાય, ચૌહાણ ની આઈ ખોડિયાર નો આગેવાન વીર ખેતલિયો રમવા આવે, અને તેદી કોક ચૌહાણ ના વડવા હમા બેઠા હોય, કોક ચૌહાણ પરિવાર મારી હામુ બેઠું હોય, અને ચૌહાણ ના લખેલા ચોપડા નહીં, પણ જો કદાચ મારા ચૌહાણ હામા બેહી જાય અને લાગ મને અને કોરા ચોપડા હોય ને વાંચું નહીં, તો તો માનો મવડી ખેતલિયો નતો. ખેતલિયા, જય ખેતલિયા.
મોહર લીઓને મનાવે તારા ધનડ પર આવે 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 રે હે વીરો નડતો આવે રે ખેતલીઓ રમતો આવે રે અને આઠ નો ખોડિયાર તારો મેં રખ્યો વીર એક જ ઘોડા નાથ ના મારી વચન ના કારણે માં ખોડિયાર એ તે દી મેણું ભાંગું ખોડિયાર ઓલા મમડિયાર પણ દીકરો દીકરો દેવા આવજે મને મામડિયાની જય ખડિયા જય ખડિયા જગત ની માલી પણ ખોડિયાર જેના કુળમાં હોય ને ઈ કુળમાં કોઈ દી અંધારું ન હોય જેના કુળમાં ખોડિયાર હોય ઈ કુળમાં કોઈ દી અંધારું ન હોય ને કોઈ દી વાંચિયા મેનું રેવા ન દબાવ મિત્રો ખોડિયાર રમી દેવ છે દીકરા તો મને દેવ ને વાલા છે વા પણ જેથી જૂના ની માલી પા સુમલદે પરમાર થઈ ગઈ વા
સોણ સોવટ ની રાણી એર પરજો ની રાણી સુમલ દે માના પડથારે બેઠી બેઠી માં પાસે દીકરા માગે વો માડી પાણા માં કરું મારી ખોડિયા મારી પથારી પણ હૈખે હૈખે હુમલ દે હુઈ નહીં પણ દેજે દેજે મારી ખોડિયાર મને દીકરો તેથી ખમાયું કેવા આવજે મને મામડિયાની બોલે રૂડા બોલ માડી પરમે હરથી ખોડી યાર પાછા પડે નહીં અરે ચૌહાણ ની ખોડી યાર માડી પરમે હરથી તારા બોલેલા માડી પાછા પડે નહીં પણ મિત્રો જેના કુળમાં ખોડી યાર વણી ઈ કુળમાં કોઈ દી અંધારું ન હોય બહુ કદાચ કોઈ મારી કડોઈ હોય કોઈ મારી દીકરી અહુડા પાડે મારા પ્રફુલ ભુવા મને ખોડિયાર દેવ ને ગમે ને બા મારી કડોઈ મારી દીકરી આહુડા પાડે ને મને ખોડિયાર ને ગમે ને બા પણ એટલું નહીં કોઈ દીકરી કદાચ ડોક્ટર જેના બાવડા મૂકી દે બા ડોક્ટર જેના બાવડા મૂકી દે પણ જેના બાપ મેં ખોડિયારે બાવડા ઝાયલા હોય ને કદાચ ધરતી માથે જો તેના ઝાયલા બાવડા મૂકું ને તો મારા ગળથ રાણા ધરમ વયા જાય બા એટલું નહીં કોઈ દીકરી કળો આહુડા ફાડતી આવે ડોક્ટરે બાવડા મૂકી દીધા કે જા ભાઈ એ દીકરી જા તને સંતાન ન થાય પણ મારી ખોડિયાનો ભૂવો અરે કદાચ આવરા આઈથે કણનો ઘા કરે અને 9 મહિને દીકરા ન દે ને તો મારી ચૌહાણની ખોડિયાર નહોતી પણ માડી એનો એનો બનાવું માસી કોતર તારો ભેડિયો એનો બનાવું માડી તારો ભેડિયો અને તેથી ઓઠીને રમે મારી સંધના લોડની મારી માલબાઈ દીકરીની પૂજેલી માસી કોતર મિત્રો ભાવનગર તાબાનું એક ઊંડવી કરી નાનું એવું ગામડું અને માલબાઈ દીકરી વા સમજણી થઈને તેથી માનો અખંડીવો કરે વો છોડાસમા રાજપૂતી દીકરી હતી વો માલબાઈ દીકરી છોડાસમા રાજપૂતી દીકરી હતી સમજણી થઈને તેથી માનો અખંડીવો કરે વો પણ માલબાઈ ની હોડ વર ની ઉંમર થાય અને માલબાઈ નું કચ્છ વાગડ થી માગવું આવે ને તેથી માલબાઈ બાપા હાહરે આલી વો માલબાઈ કચ્છ વાગડ ની માલિપા હાહરે ગઈ અને તેથી મારી સીકો તરે કીધું માલબાઈ એ માલબાઈ તે મારો અખંડ દીવો કર્યો છે ને તે સમજણી થઈને તેથી થી બાપ મારી ભક્તિ કરે છે વો પણ માલબાઈ 9 મહિના અને 13 દિવસ જો દૂધના ચક્કર જેવો દીકરો ન તમને તો માલબાઈ ની ઊંડવી વાળી સીકો પર નોતી બા અને માય દીકરો દીઠો અને તેથી માલબાઈ ના રાહડા તેથી મારી સીકો તના રાહડા માલબાઈ ગાતી હોય વા કેવી એ રાખડે રમો માડી બેડલે રમો દરિયાના દેવતા રાખડે રમો
વડે રમો, મારી બેડને રમો, તોહાણી શીખો તર રાખડે રમો. એ હાકો હાકો સીકો કરવાના વાણની હાકોમાં, એ હાકો હાકો કે માડી મારા વાણની હાકોમાં, એ મારી ડૂબતી મેયાને માડી તારો સીકો કરવાના વાણની હાકો. મારી દડવાની દાતાર મારી રાંધણ તારા સરણે, ઓખે માં ગાંડી કાટો મોડીઓ અને ભાઈગા માં ગાંડી ગતરાડ દિલી લોઠાણ ખમાર, એ માડી પુગી ફૂગી કી ગાંડી ઓલા દિલી ના બાદશાહ લગી, ગાંડી ફૂગી ગાંડી દિલી ના બાદશાહ લગી, અને ગાંડી હુઈ મુતન જોડે હાથ, તેથી લોઠાના કમાડ મારી ગાંડી તું તો ભાંગે માં ગતરાડ. રાતના 12 વાગ્યાના સમયે દિલ્હી ના અકબર બાદશાહ ને એમ કે હિન્દુ નો ધર્મ ગાંડી ગતરાડ આપણું શું કરી લઈએ, પણ એક કોઈ તમારી ગાંડી ગતરાડ. રાતના 12 વાગ્યાના સમયે દિલ્હી ના બાપ લોઠા ના કમાડ ભાંગી મારી ગાંડી બાપ દિલ્હી ના બાદશાહ ની છાતીએ ચડી વો, મારી ગોથમા ની ગાંડી ગતરા દિલ્હી ના બાદશાહ ની છાતીએ ચડી. હે દિલ્હી ના અકબર બાદશાહ, આ મેખલી રાતે બાપ તારા લોઠા ના કમાડ મેં ગાંડી ગતરાડે ભાંગી નાખાવો, પણ એટલું નહીં, તારા ઘોડા ને બાંધવા અહીંયા બાંધી દે, તારા હાથીડા ને બાંધવા અહીંયા બાંધી દે, એટલું નહીં, રંગ મોલ માં તારી રાણીઓ હિરમુ રેણી એને જ્યાં પૂરવી વણ્યા પૂરી દઈ જવો, પણ જા ઘોડા હર માં ઘોડીઓ ધુણાવું, હાથીખાના માં હાથીડા ધુણાવું, અને એ દિલ્હી ના અકબર બાદશાહ જો કદાચ રંગ મોલ ની માલિપા રાણીઓ નો ધુણાવું તો ગોધમા ની ગાડી નોતી. Thank you.
એ મારી ગાંડી મને કોઈ જમો વાળો, એ મારી ગાંડી મને કોઈ જમો વાળો. એ ગાંડી ગાઈ નગરા માં ગરકી, એ ગાંડી ગાઈ નગરા માં ગરકી. મિત્રો, ઓખાની માલી પાસે એક મૂળું નામનો બારવટીયો મૂળું માણેક કહેવાય. બાર બાર ગામની માલી પાસે મૂળું વાખર ના ડંકા વાગે એવો બારવટીયો. પણ ઈ મૂળું મારી ગાંડી ને કેતો હોય, શું કેતો હોય? માડી એક હાથ ગાંડી મૂછે, માડી એક હાથ મારે મૂછે, બીજો મારી ગાંડી મારે તલવારે. એક હાથ મૂછે, બીજો મારી ગાંડી મારે તલવારે. માં ગાંડી તલવારે તાયણા બોલા મૂડું તારા તીરસૂર. ઈ વખાનો બારવટીયો મૂડું. અને તેથી મારી ગાંડી ને કેમ માડી? કદાચ કાલ મરી જાવ, અંગ્રેજ ગોરા બાદશાહ આવીને મારે વેર સેવો. કાલ માડી મરી જાવ, આ ભવના લાકડા હવે ભેગા નહીં થાય બો. પણ મારી ગોઠમાની ગાંડી, મારી એક મનની આશા છે, એવી અભિનાશા છે બો, કે માડી આ દ્વારકાની ગોમતી નદીમાં મારે એક દી મારે મૂળું ને નાવું છે બો. અને મૂળું ને તેથી અંગ્રેજ ગોરા આવીને વેર. અને તેદી મૂળું ને મારી ગાંડી એમ કે, એ મૂળું શેરડી પીરવાનો ચીચોડો લઈને, શેરડી પીરવાનો ચીચોડો લઈને મૂળું કદાચ અંગ્રેજ ગોરા ગમે એટલા આવે. અને જો ચીચોડાની માલિપા હું ગોધમાની ગાંડી ચીલી નું નાખું ને, હે? અરે ગોધમાની ગાંડી ઈ ચીચોડાની માલિપા અંગ્રેજ ગોરા ને ચીલી નું નાખું ને, મૂળું ઓખાની ગાંડી નહોતી. મારી ચોહાણ ની મેલડી તારા કૈડા ડગલું ભરે નહી. નાગના કૈડા મેલડી, નાગના કૈડા માં મેલડી ઘડી બે ઘડી જીવે. પણ મારી ચોહાણ ની મેલડી તારા કૈડામાં ડગલું ભરવા દઉં નહી. ચોહાણ ની મેલડી હવા વેતની નાગણ થઈ જાવ. અરે કાળા માથાનું માનવી, કદાચ બાપે નારિયેળ માન્યું હોય અને કદાચ
અરે દીકરા પાસે ઉખરણી લેવા નો જમે તો હું મેળડી નોતી વા એટલું નહીં અરે હાથ કેટી વહી જાય અને મારા લેણાની ઉખરાણી નો કરું ને તો ચોહાણની મેળડી નોતી માડી કોને જગાડી માં મેળડી કોણે જગાડી માં મેળડી કોણે કર્યો માં મેળડી તને આવો હાથ પણ માડી ઊંડે ઉતારી મેળડી ઊંડે ઉતારી માં મેળડી મને ઉડાણ બનીશ નહી બોલાવો મારી ચૌહાણ ની રમતી યાર મારી મેળડી નાગણ ને એટલું નહીં મારી મેળડી એમ કે આજે ગણપતિ ગજાનંદ મહારાજ ની સ્થાપના હોય મિત્રો હારું જોઈને કોઈ નાચી ન હોય વિજયભાઈ નીતિ ના ધર્મ ના કામ થતા હોય હારું જોઈને કોઈ રાજી ન હોય પણ એમાં સાંઈધામ જલજીત ના આંગણે આજ ગણપતિ ગજાનંદ મહારાજ ની સ્થાપના હોય અને એમાં કોઈ કાળા માથા નો માનવી કોઈ ખરાબ નજર વાળો માણા આવી જાય એટલું ને મિત્રો કોઈ વાંચો વ્રતિયો વિદા વાળો કામણ ગારો આવી જાય પણ મારી ચૌહાણ ની મેળડી એમ કે સાંઈધામ જલજીત ના આંગણે આજ ગણપતિ ગજાનંદ મહારાજ ની સ્થાપના હોય અને કોઈ કડવી નજરું કરી જાય અરે મારા સાંઈધામ ના જલજીત ના બાલુડા દીકરા બેઠા હોય મારી દીકરીઓ બેઠી હોય મારી કળોયુ બેઠી હોય ને જો કોઈ કડવી નજરું કરી જાય એટલું નહીં અરે કદાચ મારો સાંઈ ધામ ની માલિપા દાદા ની સ્થાપના હોય અને જો મારું નાકું વટવા દઉં ને તો ગણપતિ ગજાનંદ મહારાજ નતો મારા નતો હારે તોરણીઓ વાલો રે મારી મેલડી માં હા હારે તોરણીઓ વાલો રે મારી મેલડી માં એ તારા લીમડે દીવા પડે રે મારી મેલડી અને મિત્રો અમે રાવણદેવ ના દીકરા ડાક વગાડી તો વીર પેલી ખેતલાની હોય અને એમાં એમાં મારો ચૌહાણ નો વાસંગી વીર નાગ રમવા અમે ચૌહાણ નો વાસંગી વીર નાગ રમવા આવે અને મિત્રો કદાચ કોઈ ભૂવો બેહે તો એમ કે રાવણદેવ વાસંગી વીર ની વગાડો કોઈ ભૂવો એમ કે વીર ખેતલિયા ની વગાડો અને કોઈ ભૂવો એમ કે નાગદેવ ની વગાડો અને તેથી નાગદેવ મારા ચૌહાણ ના વાસંગી વીર ની યાદ કરવા હોય પણ કેવા મિત્રો આપણે અહીંયા છે ને વીર ખેતલિયો કઈ છાલાવડ ડિસ્ટ્રિક્ટ ની માલિપા છે ને વાસંગી વીર કે અને મિત્રો ત્યાંથી આગળ વયા જાય એટલે એને ઉત્તર ગુજરાત ની માલિપા જેને ગોગો બાપો કહેવાય નીપેનભાઈ એને ગોગો મહારાજ કહે
પણ કેમો એ ગોગોરોણો આયા રે ગુજરાતમાં ખોડલે મોચીલો મામો રમવા આવે ને આ ગણપતિ ગજાનંદ મહારાજ ની સ્થાપના હોય આવી ગણહર્તા ની સ્થાપના હોય ને એમાં મારો મોચીલો મામો રમવા આવે અને ઈ મામો રમતો હોય અને ઈ તેદી મામો મોજ કરાવે પણ કેવો મોચીલા મામા મારા મોચીલા રે મામા અને એમાં મોચીલો મામો રમવા આવે
અને ઈ ચૌહાણ નો મોચીલો મામો રમવા આવે અને મામા ની તેદી મોજ હાલતી હોય અને કોઈ કાળા માથો નો માનવી એમ કહી દે કે હે રાવણ દેવ આજ ગણપતિ ગજાનંદ મહારાજ ની સ્થાપના હોય અને એમાં મારે મોચીલા મામા ને પાઘડી પહેરાવી છે, સાફો પહેરાવે છે, હે કોઈ ને મોજ આવી જાય, કોઈ દાતા ના દીકરા ને મારા મોચીલા મામા ને પાઘડી પહેરાવો, સાફો પહેરાવો હોય અને મારો મામો બેડો પાર નો ખાધે તો તો મારો ખીચડો લાજે હો. ભાઈ ભાઈ મિત્રો મિત્રો આય ઘણા વર્ષ પેલા, 3 વર્ષ પેલા જ્યારે પેલો પ્રોગ્રામ હતો ને અહીંયા, ત્યારે એવો સ્વર્ગવાસી આત્મો જેને એવો સિદ્ધરાજસિંહ ઝાલા, સ્વર્ગવાસી આત્મો અત્યારે આપની માલિપા હાજર નથી, પણ મિત્રો જે પેલા પ્રોગ્રામ ની માલિપા જેને મોજ કરી હતી બા અને એના મામા માથે આવી મોજ કરાવી હતી અને મામા માથે એવી મેર હતી વા અને તેદી એના નામ માથે અમારો તેજસભાઈ 101 રૂપિયા આપી અને બાપા મારા મોચીના મામા ને પાઘડી પહેરાવે વા અને ઈ મામો રમવા આવે, ઈ મામો રમવા આવે અને મામો મોજ કરાવે, પણ કેવો મોચીના મામા મારા મોચીલા રે મામા પટેલ. મિત્રો એક વાર બે હાથ ઊંચા કરી નાખો, જેટલા અવાજ સાંભળતા હોય અને મામા ના ધૂન ની માલિપા તાલી પાડતા પાપ લાગે, તાલી પાડતા મિત્રો કાયા નું કલ્યાણ થાય, તાલી પાડતા પાપ લાગે તો આય ગણપતિ ગજાનંદ મહારાજ ની સ્થાપના માં આપી દેજો. મામા ની ધૂન ગવાતી હોય અને મોચીલો મામો મોજ કરાવે, પણ કેવો એ મને લાગી તારી ધૂન મારા મોચીલા મામા. આ મારો બ્રિજેશ પટેલ, સાગર ચોકલિયા, આ મારી વાઠા વાળી મેલડી. મોચીલો રે મામો એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી મારા મામા. આ મારો રખો, આ મહર્ષિ
ગીરો રે મામો મારો ખીજડા ને વારો એણે મને માજા લગાડી રે ભાવ ને પૂરો વિશ્વાસ હોય અને આજ મારા મોચીલા મામા ને વધાવતો હોય. અરે દીકરા, દુનિયાનો ગમે છેડો હોય, બહુ દુનિયાનો કદાચ ગમે છેડો હોય, પણ દીકરા એકવાર મને હાકર યાની ખોડિયાને યાદ કરજે, એકવાર મને મોચીલા મામાને યાદ કરજે બાપ. અરે દુનિયાનો ગમે છેડો હોય અને કદાચ મારો દીકરો આહુડા પાડે અને હાથ લાંબો કરું હથેળીમાં ચીલું ને તો તો હાકર યાની ખોડિયાર નોતી. જય ખોડિયા. આ બ્રિજેશ પટેલ, આ બ્રિજેશ પટેલ, આ બ્રિજેશ પટેલ, અને એમાં એમાં મારો ચોહાણ નો કોક કાનો બાપો સુરવીર આવ્યો હોય. હે મિત્રો, ધર્મ ના ધર્મ વાહે જેને ધીંગાણા માંડ્યા હોય એની વાત છે. ધરમ વાહે જેને ધીંગાણા માંડ્યા હોય, કોક ગાયું ની વાહે ધીંગાણા માંડ્યા હોય, કોક નપાણિયાના દીકરાએ બેન દીકરીની આબરુ માથે હાથ નાખ્યો હોય ને ઈ કદાચ રણ મેદાનની માલિપા બુંગીઓ ઢોલ વાગીને સુરવીર બાપ હાલી નીકળે ને. મિત્રો એની વાત છે. વા હે, એટલું નહીં, જેને ગાવડી વાહે માથા લીલા માથાના દાન દીધા હોય, કોઈ માતૃભૂમિ માથે જેને લીલા માથાના દાન દીધા હોય, ગાયું માટે પોતાના લીલા માથાના દાન દીધા હોય, ધરાવીને ધાન નીપજે કુળવીને માડું ન હોય, ઓથાગર જખરો જેની માં આવો થલ પદમણી હોય. અને એવો સુરવીર દાતા અને એવા મારા કાના બાપા સુરવીર આવ્યા હોય. પણ મિત્રો, જો કદાચ ચોહાણના દીકરા રણ મેદાનની માલિપા કદાચ કોઈ ગાયુના ધણને લઈને હાલી નીકળ્યા હોય અને ઈ ગાયુના ધણને લઈને હાલી નીકળ્યા હોય અને ઈ ગાયુની વારે ચડી જાવ, એની વારે તો ચડી જાવ, પણ એટલું નહીં, દુશ્મન કદાચ ગમે એટલા હોય અને ઈ ગાયુના ધણને જો પાછા લઈને ન આવું ને તો તો બાપ મારી માનું જને તાનું ધાવણ લાજે વા. મિત્રો, મરી તો ખટારાની હડફેટ આવે ને એમાં મરી જવાય.
પણ જેને બેન દીકરીની આબરૂ માથે કોઈ હાથ નાખ્યો ને એ બેન દીકરીની વારે ચડી જાય, કોઈ ગાયુના ધણને પાછા વારે ને એને સુરવીર કહેવાય. પણ હું ચૌહાણ નો દાડો એમ કહું છું, કદાચ મારા ચૌહાણ હાથ પાડો, અરે કદાચ ધર્મ નું કામ હોય ધીંગાણ આનું કામ હોય, અને એક વાર હાથ પાડો અને જો કદાચ વારે નો આવું ને તો ચૌહાણ નો કાનો બાપો નતો, ચૌહાણ નો કાનો બાપો નતો, ચૌહાણ નો કાનો બાપો નતો, ચૌહાણ નો કાનો બાપો નતો. ધડક ધડક ગાયું રોવે મારા સુરવીર, એ રહક રહક વિની રોવે તારા આંગણી, એ ધડક ધડક ગાયું રોવે મારા સુરવીર, એ ગાયું તારા કાળ જામી કો એ વીરા મારા રણી ચડો ને, કે મારું ખોટું ન હોય ખોટા બોલા માનવી મને ખોડિયાર ને ગમે નહી. હમણાં કીધું ને મિત્રો, જેના કુળમાં ખોડિયાર હોય કોઈ દી કુળમાં અંધારું ન હોય, પણ જે દીકરો ખોડિયાર માટે શ્રદ્ધાને વિશ્વાસ હોય અને મિત્રો દુનિયાનો ગમે છેડો હોય ને એકવાર કદાચ હાતા હૃદયથી તન મન ધનથી કદાચ મારી ભક્તિ કરી હોય હાતા ભાવથી મને ખોડિયાને યાદ કરે, અરે દીકરાનું આહુડું પડી જાય, આહુડું પડે પાપણથી હેઠું પડે, અને ઈ પેલા પોચી નો જામે તો માદા મામડિયાની ખોડિયાર નોતી, માદા મામડિયાની ખોડિયાર નોતી. કૃપાલસિંહ ના નામે 101 રૂપિયા આપી મારી આઈ ખોડિયાર ભગવતી 900,000 લોબડી યારી ખોડિયાર ને ચુંદડી ઓઠાડે, અને બીજા 101 રૂપિયા આપી મારા તેજસભાઈ સિંદ્રાસિંહ ઝાલા ના નામ માથે, એના નામ માથે મારી ભગવતી આઈ ખોડિયાર ને ચુંદડી ઓઠાડે. વા અને તેદી ઈ તેદી બાપ મારી મામડિયા માદા ની ચૌહાણ ની ખોડિયાર રમતી હોય અને એની માની માની ચુંદડી હાલતી હોય અને માં મોજ કરાવે, પણ કેવી એ આજ પૂજાણા આજ પૂજાશે પૃથ્વી માથે બેઠા આજ ભગવાન છે ઓ ભાઈ ઓ બેની, એ મારી ખોડલ માંથી મોટું આ દુનિયામાં કોઈ નથી, આજ પૂજાણા આ રવિભાઈ હા આ ચાલા જય ખોડિયા. મારી ખોડલ માંથી મોટું આ દુનિયામાં કોઈ નથી, જય ખોડિયા.
તેથી મારી ચૌહાણની ખોડિયા રામે અને તેથી અમારો તેજસભાઈ, અમારો પાર્થભાઈ અને એવો અમારો નીરવભાઈ અને તેથી બાપ મારી ખોડિયાને વધાવતા હોય અને ગણપતિ ગજાનંદ મહારાજ ની સ્થાપના હોય અને માં મોજ કરાવે અને માં મોજ કરાવે. આજે દાદાનું આંગણું હોય અને કદા દીકરા આવા નીતિ ધર્મના માર્ગે કદાચ સેવાની માલિપા કામ કરતા હોય અને કદાચ મારો દીકરો હાથ પાડે, અરે બાપ વેતી નો થામે તો બાપ ચૌહાણની ખોડિયાર નોતી. ખોડિયાર માં આપની હાલો હાલો બિપિનભાઈ ભૂ આવી જાવ.